નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો ઇન્સ્પાયર કોચિંગ ક્લાસીસમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે સામાયિક મૂલ્યાંકન કસોટી કે જે તમારી ઓક્ટોબર માસમાં લેવાની છે તેમાં ધોરણ સાતનું સામાજિક વિજ્ઞાન વિશેનું પેપર જોઈએ ટોટલ એક કલાકનો સમય છે અને પચીસ ગુણનું પેપર છે વિદ્યાર્થી મિત્રો આ પેપર તમારો સોએ સો ટકા સાચું છે તમારે પરીક્ષામાં જઈને આ જ પેપર લખવાનું રહેશે પ્રશ્ન નંબર એક રાજપૂત યુગ અને દિલ્હી સલ્તનત યુગની શાસન વ્યવસ્થાની તુલના કરો તો જોઈએ ઈસવીસન સાતસોથી ઈસવીસન બારસો વચ્ચેના પાંચસો વર્ષના મધ્ય યુગના સમયે રાજપૂત યુગ કહેવામાં આવે છે ઈસવીસન બારસો છ થી ઈસવીસન પંદરસો છવ્વીસનો સમયગાળો સલ્તનયુગ કહેવામાં આવે છે રાજપૂત યુગમાં ગુર્જર પ્રતિહારી જેજભપુ ગોહિલ પરમાર શાક્ય ચોલ વગેરે વંશના શાસકો થઈ ગયા સલ્તનત યુગમાં ગુલામ વંશ વંશ તુગલક વંશ સૈયદ વંશ અને લોદી વંશના શાસકોએ શાસન કર્યું રાજપૂત યુગમાં રાજાના પદ માટે રાજા પોતાના પુત્રો ઉત્તરાધિ તારીખે કોઈ પણ એક પુત્રને યુવરાજ બનાવ આઠ ચારસો 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 જી હા યાદ કરી લીજે વોટ્સઅપ નંબર અપ ચાહે કા સવાલ ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી કા આપકે હર હર તુરંત આપણે સોલ્યુશન પર આપણે फोन पे डाउनलोड का आठ चार सौ चार सौ चार सौ नंबर सेव कर लीजिए और, और जो भी आपका बोर्ड और सभी स्टेट बोर्ड के बच्चों के लिए तो देर किस बात की अभी जाइए और आठ चार सौ चार सौ चार सौ अपना सवाल व्हाट्सअप कीजिए और अपने सभी डाउट्स को आउट कीजिए लिंक डिस्क्रिप्शन में है युवराज पाचवाल राजा बन સલ્તનત શાસન વ્યવસ્થાની દ્રષ્ટિએ વિશિષ્ટ હતું દિલ્હી સલ્તનતના શાસનના કેન્દ્રમાં મુખ્ય સુલતાન હતો રાજપૂત યુગમાં મંત્રીઓના બે પ્રકાર હતા પેલું અમાન્ય અને સચિવો તો સલ્તનતની શાસન વ્યવસ્થા કેન્દ્રીય પ્રાંતિય અને સ્થાનિક એમ ત્રણ વિભાગોમાં હતી પ્રશ્ન નંબર બે આપેલ કારણ આપો ઇલ્તમુશ ગુલામ વંશનો સાચો સ્થાપક માનવામાં આવે છે જવાબ છે કુતુબદ્દી એબતના સમય અવસાન પછી તેનો જમાય ઇલ્તુમિશ ગાદીએ આવ્યો ઇલ્તુતમિશે સલ્તનત સત્તાને સર્વોપરી બનાવવા ચહલાગાની સ્થાપના કરી તે ચાલીસનું દળ હતું ઇલ્તુમિશે રાજધાનીનું સ્થળાંતર લાહોરથી દિલ્હી કર્યું અને ગુલામ વંશને મજબૂતાઈ પૂર્વક સ્થાપિત કર્યો ઠેઠ ઇલ્તુમિશને ગુલામ વંશનો સાચો સ્થાપક કહી શકાય પ્રશ્ન નંબર બે જોડકા જોડો મોહમ્મદ બિન તુગલક તેનો આ જવાબ જોડીશું તરંગી યોજના કૃષ્ણ દેવરાય આંધ્રના પ્રોજ અને કુતુબુદ્દીન ઐબક ગુલામ વંશનો સ્થાપક પ્રશ્ન નંબર ત્રણ જોડકા ખાલી જગ્યા પૂરો ઢાઈ દિન કા ચોપડા ખાલી જગ્યા શહેરમાં આવેલું છે જવાબ આવશે અજમેર બીજું અલાઈ દરવાજાનું નિર્માણ ખાલી જગ્યાના સમયમાં થયું હતું જવાબ આવશે અલાલુદ્દીન ખિલજી પ્રશ્ન નંબર ત્રણ બસ સલ્તનત સામેના સ્થાપત્યનું વર્ણન કરો જવાબ આવશે સુલતાન કુતુબુદ્દીન ઐબકને દિલ્હીમાં કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદ બંધાવી હતી તેણે દિલ્હીમાં મશહૂર કુતુબુદ્દીન નામની મિનાર નામના મિનારાના બાંધકામની શરૂઆત કરી હતી તેના સમયમાં આ મિનારાનો એક જ માળ બાંધી શકાયો હતો કુતુબુદ્દીન અવના અવસાન પછી તેનો જમાઈ કુતુબ કુતુબમીનારનું બાંધકામ પૂર્ણ કરાવ્યું કુતુબુદ્દીન એબકે અજમેરમાં દિન કા ઝોપડા નામની મસ્જિદ બંધાવી હતી સુલતાન ઇલ્તુતમિશ સમયના હોજે અશમી શમિદગાહ જુમ્મા મસ્જિદ નામના સ્થાપત્ય બંધાવ્યા હતા અલ્લાઉદ્દીન ખલજીએ અલાય દરવાજો શ્રી કિલ્લો શ્રીનગર અને હોજે ખાસ નામના સ્થાપત્ય બંધાવ્યા હતા તુગલક વંશના શાસન દરમિયાન તુગલકાબાદ ફિરોજાબાદ હિસાર જોનપુર ફિરોજપુર ફતેહબાદ વગેરે નગરો વસાવવામાં આવ્યા હતા સૈયદ વંશ અને લોદી વંશ દરમિયાન બંધખાનાનો ગુંબજ બડા ગુંબજ મોટકી મસ્જિદ શિદ હાબુદ્દીનનો મકબરો વગેરે સ્થાપત્યોનું નિર્માણ થયું હતું આમ સલ્તનતના શાસન દરમિયાન દિલ્હીમાં અનેક કિલ્લાઓ મસ્જિદો તળાવો મહેલો સ્નાનાગરો મકબરાઓ પુલો સરાઈઓ અને બગીચાઓનું નિર્માણ થયું હતું પ્રશ્ન નંબર ચાર નીચે આપેલી ખાલી જગ્યા પૂરો પહેલું છે પૃથ્વીનું સૌથી આંતરિક સ્તર એ ખાલી જગ્યાના નામે ઓળખાય છે જવાબ આવશે ભૂગર્ભ બીજું ભૂકવચની નીચે જે સ્થાને કંપનીની શરૂઆત થાય છે તેને ખાલી જગ્યા કેન્દ્ર કહે છે તેને કહેવાય છે ઉદ્ગમ કેન્દ્ર પ્રશ્ન નંબર ચાર બ આપેલા પ્રશ્નોના જવાબ આપો આંતરિક અને અગ્નિકૃત ખડકો એટલે શું જવાબ આવશે પૃથ્વીની સપાટી નીચે ક્યારેક ભૂકવચની અંદર ઊંડાણમાં મેઘમાં લાવારસના ઠરવાથી રચાતા નક્કર અગ્નિકૃત ખડકોને આંતરિક અગ્નિકૃત ખડકો કહે છે પૃથ્વીના ભૂગર્ભની આંતરિક ગરમીને કારણે અહીં મેઘમાં ઠરવાની ક્રિયા ધીમે ધીમે થાય છે તેથી આ ખડકોમાં મોટા કદના કણો હોય છે અને ગ્રેનાઇટના આ પ્રકારનો ખડક છે બીજું ખડકોનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થાય છે જેવા છે પૃથ્વીનું ભૂકવચ જુદું જુદી જાતનું ખડકોનું બનેલું છે નક્કર ખડકોનો ઉપયોગ સડકો મકાન અને મોટી ઇમારતો બનાવવા થાય છે ખડકોમાં અનેક પ્રકારના ખનીજો રહેલા છે માનવ સંસ્કૃતિના વિકાસમાં ખનીજો ખૂબ ઉપયોગી બન્યા છે આજે મોટા ભાગના ઉદ્યોગો યંત્રોથી ચાલે છે યંત્રો લોખંડ જેવી ધાતુમાંથી બને છે યંત્રોની સંચાલન શક્તિ માટેના કોલ સાપ અને ખનીજ તેલ જેવા ખનીજો વપરાય છે ઔષધીય ઉપયોગ માટે પણ ખનીજ જરૂરી છે ખનીજ દ્રવ્યોના ભંડાર તરીકે ખડકો ઉપયોગી છે શિયાળ સ્તર મુખ્યત્વે કયા ખનીજોનું બનેલું છે જવાબ આવશે શિયાળ સ્તર મુખ્યત્વે સિલિકા અને એલ્યુમિનિયમ જેવા ખનીજોનું બનેલું છે વિવિધ પરિબળો ઘટનાઓને કારણે રચાતા ભૂમિસ્વરૂપના નિર્માણનું વર્ણન કરે છે પ્રશ્ન પાંચ અયોગ્ય વિકલ્પ પસંદ કરો તેમાં પહેલો સવાલ છે ટેકરી રૂપ એટલે કે ડ્રમલિન ભૂમિ સ્વરૂપની રચના નીચે આપેલા પૈકી કયા ઘટકો દ્વારા બને છે જવાબ આવશે નદીનું ભૂમિ સ્વરૂપ તો ઊંચા અક્ષાંશોમાં કે ઊંચા પર્વતીય વિસ્તારોમાં બારે માસ બરફથી જામેલો રહે છે અને પર્વતોના ઢોળાવ પર જમા થયેલો બરફ ધીમે ધીમે નીચે ઢોળાવ તરફ ખસવા લાગે છે આ પ્રમાણે ધીમે ધીમે સરકતા હિમના પ્રવાહને હિમનદી કહે છે હિમ નદી તેના નીચેના નક્કર ખોડાકોથી ગોળાશ્મય માટી અને પથ્થરોનું ધારણ કરે વિશિષ્ટ ગોળાશ્મય ભૂદ બનાવે છે તદઉપરાંત હિમનદી ઘસારણ દ્વારા યુ આકારની ખીણ બનાવે છે હિમનદી ઊંડા કતૌરનું નિર્માણ કરે છે પર્વતીય ક્ષેત્રમાં બરફ પીગળવાથી તે કતૌરમાં પાણી ભરાઈ જાય છે પરિણામે ત્યાં સુંદર સરોવર બની જાય છે હિમનદી પોતાની સાથે લાવેલા નાના મોટા ખડકો રેતી કાંકરા વગેરે નિક્ષેપિત થાય છે આ નિક્ષેપિત દ્વારા હિમનદી તેના પ્રવાહ ટેકરી જેવા ડ્રમલિન ભૂમિ સ્વરૂપની રચના કરે છે પવનનું કાર્ય તો રણપ્રદેશમાં પવન એ ઘસારણ અને નિક્ષેપણની મુખ્ય પરિબળ છે રણ પ્રદેશમાં પવન ખડકોના ઉપરના ભાગની સરખામણીએ નીચેના ભાગને સરળતાથી વધારે અને ઝડપથી ધરે છે પરિણામે ખડકો નીચેનો ભાગ સાંકડો અને ઉપરનો ભાગ વિશાળ બને છે તેથી આ ખડકો છત્રીના આકાર જેવો વિશિષ્ટ આકાર ધારણ કરે છે જેને ભૂછત્ર ખડક કહે છે રણ પ્રદેશમાં પવનો તેના વેગ સાથે રેતીને એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જાય છે જ્યારે પવનો વેગ માન પડે છે ત્યારે તે ઉડીને આવેલી રેતી જમીન સપાટીના કોઈ ભાગ પર જમા થતાં રેતીની ટેકરી બને છે જેને રેતીના ટુવા કહે છે જ્યારે રેતીના કણો નાના અને હલકા હોય છે ત્યારે પવન તેને સેંકડો કિલોમીટર સુધી દૂર લઈ જાય છે આ રીતે પવનથી દૂર ખેંચાઈ આવેલા રેતીના કણો વિશાળ વિસ્તાર પર પથરાઈ જતા દૂર સમથળ મેદાનો બને છે જેને લોસનું મેદાન કહેવામાં આવે છે અને ચિન્નના વાયવ્ય ભાગમાં આ પ્રકારનું મેદાન આવેલું છે